गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ अजय दुतरेजिया, धोरण 11 आर्ट्सनी अंदर, विषय समाजशास्त्र। समाजशास्त्र विषयनी अंदर आपणे बीजा यूनिट पर समाजना शास्त्रना मूलभूत ख्यालों अने एनी विभावनाओ विषयनी चर्चा करवाना छीए। प्रथम आपणे समाजनो अर्थ एनी व्याख्या એ આપણે જોઈ ગયા, આજે ફરી વખત એને થોડીક સંક્ષિપ્તમાં જોઈશું અને આજે આપણે જે મૂળ લક્ષણો છે સમાજના એ લક્ષણો વિશે પરિચય મેળવીશું। પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 10 ઉપર આ લક્ષણો જે છે એ પણ તમને વિગતવાર આપેલા છે। સમાજનો અર્થ આપી અને તેના લક્ષણો સમજાવો, આ રીતનો એની અંદર પ્રશ્ન અવારનવાર પૂછાતો હોય છે। આમ પણ આપણે બધા એક સમાજમાં રહીએ એટલે આપણે જાણીએ છીએ, એટલે અહીંયા કોઈ નવીનતમ કે તમને ન સમજાય એવું તો કંઈ હશે જ નહીં। તો આપણે વાત કરીશું સમાજનો અર્થ અને એની વ્યાખ્યા। માનવી કે કોઈ પણ વ્યક્તિ એક સમાજમાં જ રહે છે, એ સમાજમાં રહે છે એટલા માટે રોજિંદા વ્યવહારમાં એટલે કે અવારનવાર એવા શબ્દો સમાજની દ્રષ્ટિએ વપરાતા હોય કે ભાઈ સમાજ, તો કે ભાઈ અમારો સમાજ, બીજા અર્થમાં કે આ સોસાયટી, સોસાયટીના અર્થમાં પણ એક સમાજને ઓળખવામાં આવે છે શહેરીકરણમાં, કારણ કે એક જ સમાજના લોકો એક જ વિસ્તારમાં વસવાટ કરતા હોય છે એટલા માટે સોસાયટી એવા અર્થ વારંવાર પ્રયોજાય છે। બીજું કે જે તે સમાજના રિવાજો, નીતિ અને એના નિયમો, એમની પોતાની જ્ઞાતિ અને એ જ્ઞાતિમાં થતા કાર્યો દ્વારા જે સમાજ છે એ શબ્દ અહીંયા વપરાય છે, કે એક જ જ્ઞાતિના લોકો એક જ સરખું કાર્ય પ્રણાલી બજાવશે, એની મૂળ સંસ્કૃતિ એક હશે, એના વિચારો પણ ઘણી બધી રીતે મેચ થતા હશે, એનો પહેરવેશ પણ એક સરખો હશે, એની ભાષા શૈલી પણ એક સરખી હશે, માટે એને સમાજ શબ્દ વપરાય છે। સમાજ શબ્દકોશમાં સમાજને શું કહે છે એ સમજીએ કે એક નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર તરીકે બોલવામાં આવેલો છે, કે ભાઈ નિશ્ચિત જે તે ભૌગોલિક વિસ્તાર છે, જે વાતાવરણ છે, એમની અંદર જે માનવ વસવાટ કરે છે એનો એક સમાજ, એટલે એને સમાજ એવો સમાજ શબ્દકોશ કહે છે, અને એક આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ તરીકે એને વર્ણવવામાં આવેલ છે, કે પોતે સમાજ છે એ કેવો છે, આત્મનિર્ભરતા ધરાવે છે પોતાના પર, તો એને સમાજ તરીકે બોલવામાં આવે છે। મેકાઈવર અને પેજ નામના બે અર્થ સમાજશાસ્ત્રીઓ હતા, મેકાઈવર અને પેજ, એમાં મેકાઈવર અને પેજ નામના જે સમાજશાસ્ત્રી હતા એણે એવું કીધું કે પ્રસ્થાપિત એક સામાજિક સંબંધોની હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે પારિભાષિત કરે છે। અહીંયા એના અર્થમાં એવું કીધું, કોણે કીધું, મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રી હતા, એમણે એમણે એવું કીધું કે પ્રસ્થાપિત જે તે જગ્યા પર છે એ સામાજિક સંબંધોને હંમેશા શું થવું જોઈએ, પરિવર્તન પામતી જે વ્યવસ્થા છે એના તરીકે પારિભાષિત કરે છે। હવે આપણે જોઈશું સમાજના લક્ષણો। તમને એમ થતું હોય છે કે ભાઈ આનો સાહેબ એક કંઈ ચોક્કસ અર્થ નથી આમાંથી મળતો કે સમાજ એટલે શું, આપણે કીધું ને સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાનમાં કોઈ પણ વસ્તુને તમે કોઈને બતાવો તો એનો નિયમ થી માંડી અને બીજી એક શબ્દ હું ભૂલી જાઉં છું, હા, એની વિભાવનાઓ, એના ખ્યાલ અને એના સિદ્ધાંતો તમે એને રજૂઆત આપો ત્યારે એ વસ્તુ છે યોગ્ય ગણાય। એમ અહીંયા એક સમાજના અર્થ માટે આપણે જોયું કે ભાઈ સમાજ માટે કયો અર્થ વપરાય, તો કે ભાઈ જ્ઞાતિ, એ જ્ઞાતિ છે ને આધારિત હોય, તો કે રિવાજો, એના નિયમો, તો આવા બધા સોસાયટી જેવા અલગ અલગ શબ્દો એના માટે વપરાય, તો એના અર્થમાં પછી શું કીધું કે માનવ જૂથ એટલે એક સમાજ, યાદ રાખજો બરાબર। તો હવે આપણે જઈશું સમાજના લક્ષણો। પહેલું લક્ષણ છે સામાજિક સંબંધો, જો આવ્યું પહેલું જ અહીંયા સામાજિક લક્ષણોની અંદર કઈ કઈ બાબતો મહત્વની છે એ આપણે જોઈશું। તો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 10 ઉપર આપણે જોઈશું કે માનવીની વચ્ચે એક
पारस्परिक सभानतापूर्वक सामाजिक केवा होय छे संबंधो जोवा मळे छे जेमा आर्थिक धार्मिक आर्थिक धार्मिक अने जूथ जूथ वच्चे अथवा तो व्यक्ति व्यक्ति वच्चे हुं होय छे स्पर्धा जोवा मळे छे अलग अलग प्रकारनी स्पर्धा जोवा मळे छे ए पछी राजकीय होय धार्मिक होय जूथ जूथ वच्चे होय तो स्पर्धानी साथे साथे तमामने शुं मळे छे तो के सहकार प्राप्त थाय छे तो आ जे छे ने ए सामाजिक संबंधो छे अहींया कोई एक व्यक्तिनी वात नथी परंतु मानवी अने एना आखा जूथनी अहींया वात करवामां आवेली छे तो आ जे जूथ बने भेगा थाय आनी अंदर तमाम जे व्यक्तिओ ए एका बीजा जे छे ए आंतरक्रिया ना एक सामाजिक संबंधो बंधाय छे उदाहरण तरीके तमे कोई विदेश में जाओ तो अहींया सौ प्रथम पहला आपणे गोतीए कोने के भाई भारतीय व्यक्ति ने गोतीए ભારતના લોકો વસવાટ કરતા હોય ત્યાં એની સાથે આપણને મેચ થઈ શકે કારણ કે મૂળ આપણા એક સામાજિક સંબંધો એની સાથે વર્ષો પૂર્વેના જોડાયેલા છે હવે આના પછી એની અંદરથી આપણે કોસા કોને ગોતીશું તો કે આપણા ગુજરાતીઓને ગોતીશું ખ્યાલ આવ્યો કારણ ત્યાં આપણે એક વ્યક્તિ વ્યક્તિ વચ્ચે અને જૂથ જૂથ વચ્ચેનો એક સામાજિક આંતરક્રિયા છે અને એક આખો સંબંધો સ્થપાણા છે અને એ સંબંધ સ્થપાય પછી એ પાછા સંબંધો છે એ શું થાય છે વિકાસ પામે છે એટલે કે એ વિકસે છે બીજી વાત કરીશું સમાનતા અને વિભિન્નતા સમાનતા અને વિભિન્નતા સમાનતા અને વિભિન્નતાની અંદર માનવી તરીકેનું મૂળભૂત જે સામ્ય છે અહીંયા જોવા મળે છે એની સાથે સ્ત્રી પુરુષનું જાતીય વિભિન્નતા રહેલી છે કે નથી દૂધપીતીનો રિવાજ યાદ કરો કે એક સમયે આ જ સમાજના લોકો અમુક સમાજમાંના આપણે લઈ લઈએ તો દૂધપીતીનો રિવાજ હતો અમુક સમાજની અંદર કે બાળ દીકરીનો જન્મ થાય એટલે એને દૂધના તપેલામાં ડૂબાડવાની જીવતી બહાર આવે તો એને જીવવાનો હક નહીંતર એને જીવવાનો હક ન હતો તો પુરુષ અને સ્ત્રી આ બંનેની અંદર એક જાતીય વિભિન્નતા વારંવાર આપણને અહીંયા જોવા મળે છે કે એમાં આપણને સમાનતા જોવા ન મળી દીકરાનો જન્મ થાય કુટુંબના લોકો રાજી થાય દીકરીનો જન્મ થાય તો કુટુંબના લોકો એટલા બધા રાજી થતા ન હતા અને હજી આજ પણ અમુક ઘરની અંદર આ જોવા મળે છે તો કહેવાનો મતલબ કે એમાં દીકરો દીકરી એક સમાન ગુજરાત સરકારે જે સૂત્ર બહાર પાડેલું છે એને અહીંયા આપણે પ્રાધાન્ય આપવું જરૂરી બને છે શાળા વર્ગ હોય કે વિદ્યાર્થી એક માનવી તરીકે એક સરખાપણું ધરાવતું હોવું જોઈએ અહીંયા સમાનતાની વાત કરી કે કોઈ પણ જ્ઞાતિનો વિદ્યાર્થી હોય શાળાનો વર્ગની અંદર બેઠેલા હોય તો એમાં એક સમાનતાનો ધારો એક વિભિન્નતા એમાં જોવા મળતી હોવી ન જોઈએ તેમાં લિંગ વય શારીરિક બૌદ્ધિક શક્તિઓ રસ હિત અને વલણો અને ધ્યેયોમાં વિભિન્નતા પણ જોવા મળે છે અલગ અલગ જ્ઞાતિવાઇઝ લોકોની અંદર પોતપોતાની સંસ્કૃતિ પોતપોતાની પહેરવેશ પોતાની જ ભાષા આ તમામની અંદર પણ આપણને વિભિન્નતા તો જોવામાં મળે છે પરંતુ રસ વલણો અને શારીરિક બૌદ્ધિક ક્ષમતાની અંદર પણ વિભિન્નતા જોવા મળે છે સમાજનો ઉદ્ભવ અને સંચાલન સામ્ય વિભિન્નતાને કારણે શક્ય બન્યો છે માટે સમાજ બંને અનિવાર્ય એકબીજાના પૂરક છે માટે જો સમાજ છે ને એ સમાનતા અને વિભિન્નતા બંને માટે કેવો સંબંધ ધરાવે છે તો કે અહીંયા પૂરક સંબંધ એ ધરાવે છે પૂરક સંબંધ ધરાવે છે તો ખ્યાલ એવો કે ભાઈ કોઈપણ જ્ઞાતિની અંદર જે તે માનવ સમૂહ છે એમની અંદર બૌદ્ધિક ક્ષમતા સાહસિકતા પોતાનો પહેરવેશ ભાષા અને એ સિવાયની ઘણી બધી બાબતોમાં એટલે કે શક્તિઓ રસ કઈ કઈ બાબતોમાં એની અંદર પણ આપણને સમાનતા અને વિવિધતા જોવા મળશે નેક્સ્ટ લઈશું ત્રીજો મુદ્દો છે જુદા જુદા જૂથ અને પેટા જૂથ જે આપણે હાલની તકે જોઈ રહ્યા છીએ એક તો આપણી જ્ઞાતિ અલગ છે એ જ્ઞાતિની પાછી પેટા જ્ઞાતિઓ કેટલી બધી છે અને પેટા જ્ઞાતિઓની હવે તો પછી આપણને જ્ઞાતિઓ જોવા પણ મળે છે તો એના વિશે થોડીક પાઠ્યપુસ્તકની મદદથી
ડીપમાં જોઈએ, માનવ સમાજ એ કૌટુંબિક, સામાજિક અને સાંસ્કૃતિક અને ધાર્મિક એની સાથે સાથે આર્થિક અને રાજકીય જૂથો અને જૂથ વિભાગોમાં વહેંચાયેલો છે, જે સમાજનું એક મહત્વનું લક્ષણ છે. સમાજની વિવિધ જરૂરિયાતો સંતોષવા માટે માનવી વચ્ચે કાર્ય વિભાજન થાય છે, તેમાંથી સત્તા અને દરજ્જાના આધાર પર એક સામાજિક ક્રોટિક્રમ વિકસે છે, જે સામાજિક અસમાનતા સૂચિત કરે છે. જો કોઈ પણ માનવી હોય એ કુટુંબમાં જન્મે છે, એક સમાજમાં જન્મ લે છે, અને એ પછી એક ધર્મની અંદર પણ જન્મ લે છે. ધર્મ જૂથોની સાથે પણ એમાં ભેગા થાય છે કે જેના જુદા જુદા જૂથો અને વધી પાછા એના પેટા જૂથો પણ એમાં બને છે. તો એની અંદર જે સમાવેશ થાય છે એની અહીંયા વાત કરવામાં આવેલ છે. અને અંતમાં તો શું છે કે જીવન જીવવામાં જે જરૂરિયાત વસ્તુઓ છે, જરૂરિયાતવાળી વસ્તુમાંથી સંતોષ પ્રાપ્ત કરવો, સંતોષ પ્રાપ્ત કરવો એના હેતુથી અલગ અલગ જૂથ અને પેટા જૂથોમાં વહેંચણી થાય છે. નંબર 4, સામાજિક નિયંત્રણ. સામાજિક નિયંત્રણની આપણે વાત કરીશું. જુદી જુદી સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિ કઈ રીતે વર્તી શકે અને કેવી રીતે ન વર્તી શકે તે દર્શાવતી ધોરણાત્મક વ્યવસ્થા કે ઢબ દરેક સમાજમાં હોય છે, તેને સામાજિક નિયંત્રણ કહે છે. ખાસ મેં અગાઉ પણ પ્રથમ પાઠમાં પણ વાત કરી હતી કે સામાજિક નિયંત્રણ કેશું કોને. આપણે એક કુટુંબની અંદર, એક ધર્મની અંદર, એક આપણા પરિવારમાં જન્મ લઈએ છીએ. પરિસ્થિતિને આધીન કેવી પરિસ્થિતિ એની સામે આપણે કઈ રીતે લડવું એ આપણને શીખવશે કોણ? એની કોઈ શાળા ન હોય, એ આપણા માતા પિતા અને આપણું કુટુંબ જ આપણને શીખવે. તો તમે અમુક પરિસ્થિતિ અને અમુક સમયે અમુક કાર્ય કરવા માટે પ્રેરાતા નથી. ઉદાહરણ તરીકે ઝઘડો થયો છે તો સામેવાળો ગાળો બોલ્યો, પણ તમે એ ખરાબ વર્તન તમે નહીં કરી શકો, તો એ તમારા ઉપર શું થયું છે? એક સામાજિક નિયંત્રણ થયું છે. આગળ જોઈએ, તે સમાજના અસ્તિત્વ અને સાતત્ય માટે જરૂરી છે. કેવું કેવું? બીજું કે લોકની નીતિ, રિવાજો, ફેશન, કાયદા, શિષ્ટાચાર વગેરે સમાજમાં માનવીનું ઘડતર અને નિયંત્રણ કરે છે. લોકનીતિ, ફેશન, રિવાજો. અમુક ફેશનો, વિદેશી ફેશનો ભારતમાં આવી પણ અમુક સમાજના લોકોનું નિયંત્રણ છે કે ભાઈ આપણા સમાજના લોકો એ ફેશનને આવરી લેશે નહીં, નવા કોઈ રિવાજોને આવરી લેશે નહીં. જે આપણા સંસ્કૃતિ પ્રમાણે જૂના રીત રિવાજો ચાલે છે એ પ્રમાણે આપણે ચાલીશું. નેક્સ્ટ આગળ સાતત્ય. જુઓ, સત્ય અને સાતત્ય બંને પૂરક શબ્દો છે, તો એને જોઈએ. સામાજિક નિયંત્રણ પદ્ધતિ સમાજના સાતત્યને ટકાવી રાખે છે. કઈ કઈ પ્રથા સાતત્યની અંદર? લગ્ન અને કુટુંબ, સંસ્થાઓ અને સમાજના સાતત્યમાં મદદરૂપ થાય છે. સામાજીકરણની પ્રક્રિયા દ્વારા કુટુંબ પેઢી દર પેઢી સામાજિક સાંસ્કૃતિક વાર્તાનું આંતરિકરણ કરી સમાજનું સાતત્ય ટકાવી રાખે છે. લગ્ન અને કુટુંબ સાતત્યની અંદર, લગ્ન અને કુટુંબ, લગ્નની પ્રથા, કુટુંબની પ્રથા કે જે આગળની જે આગવી પેઢી છે, ભવિષ્યની પેઢી, એને ટકાવી રાખવા માટે, એની સંસ્કૃતિને ટકાવી રાખવા માટે સાતત્ય છે એ જરૂરી છે. છેલ્લું લાસ્ટ પરિવર્તન, બહુ મહત્વનો. દરેક માનવીઓની અંદર અને સમયની અંદર પરિવર્તન લાવવું ખૂબ જ જરૂરી છે. સમાજના સાતત્યની સાથે તેમાં પરિવર્તન પણ આવે છે. જોકે સમય સમય અને સમાજે સમાજે પરિવર્તનની ગતિમાં તફાવત હોય, પરંતુ પરિવર્તન સમાજનું અવિભાજ્ય એક લક્ષણ છે. માનવ સમાજને વિસ્તૃત પરિપ્રેક્ષ્ય સંદર્ભમાં જોઈએ તો તેમાં અનેક જૂથ, સમૂહો, મંડળો જોવા મળે છે. ભારતીય સમાજમાં વિવિધ સમૂહો, સમુદાય, જ્ઞાતિ મંડળ અને આર્થિક વર્ગો પણ જોવા મળે છે. તો આ આર્થિક વર્ગોમાં સમાજની વિભાવના કોઈ ચોક્કસ જૂથ સાથે સમુદાયનો નિર્દેશ કરતી નથી, તે અમૂર્ત ખ્યાલ છે. જ્યારે સમુદાય અને સમૂહ કે જૂથ સમાજના જુદા જુદા ઘટકો છે. અહીંયા એવું કહેવા માગે છે કે ભાઈ જે જૂથ છે બરાબર, એની અંદર પરિવર્તન એટલે કે જૂથ પરિવર્તન. હવે કોઈ વ્યક્તિ છે એનું સામાજિક નિયંત્રણમાં આપણે રીત રિવાજો જે છે એ રીત રિવાજો ના પાડે છે, પરંતુ જૂથના જે વ્યક્તિઓ છે
એ તમામ એ રીત રિવાજોથી વિરોધમાં હાલે છે, કે તમારો જે રીત રિવાજ છે એના કરતાં વિરુદ્ધ તમારે કાર્ય કરવાનું છે. તો આખું જૂથ એ કાર્ય કરશે તો તમે એ કાર્યમાં જોડાઈ શકશો, તો કે હા, કારણ આખું જૂથ જે છે એની અંદર પરિવર્તન આવ્યું. કીધું ને કે સમયમાં પરિવર્તન જરૂરી છે. આજે અમુક કપડાં પહેરવાની બધાય સમાજે પરમિશન આપી, ખાસ કરીને બહેનો માટે, કે ભાઈ હવે ભલે એ પહેરે, પહેરવા દો, બધાએ પહેરે છે ને, શું થઈ ગયું, અહીંયા પરિવર્તન છું. તો પરિવર્તન એ સમાજની અંદર પણ જરૂરી છે, માનવીની અંદર પણ જરૂરી છે, માટે પરિવર્તન છે એનો મહત્વનો ભાગ છે. તો સમાજની અર્થ, સમાજની વ્યાખ્યા અને સમાજના લક્ષણો, કે જેમાં સામાજિક સંબંધો, સમાનતા અને વિભિન્નતા, જુદા જુદા જૂથ અને પેટા જૂથ, સામાજિક નિયંત્રણ, સાતત્ય અને છેલ્લે પરિવર્તન. તો એટલે સુધી આપણે આ પાઠને રાખીશું. એક બે વખત રીડિંગ કરી નાખજો અને ફેર નોટબુકમાં પાઠના જે પ્રશ્ન છે એનો જવાબ લખી નાખજો. હવે પછીનો જે પ્રશ્ન છે એ નેક્સ્ટ આગળના લેક્ચરમાં લઈશું. થેન્ક યુ.